રાજ્ય સરકારના મુખ્ય સચિવ તરીકે રાજકુમારે ચાર્જ સંભાળી લીધો છે. નવા સચિવ રાજકુમારે પંકજકુમારનું સ્થાન લીધું છે. પંકજકુમારની સ્થાને રાજકુમારે પદભાર ગ્રહણ કર્યો છે. અત્યાર સુધી રાજકુમાર ગૃહ વિભાગના અગ્ર મુખ્ય સચિવ પદે ફરજ બજાવી રહ્યા હતા. આ ઉપરાંત ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગની જવાબદારી પણ રાજકુમાર સંભાળી ચૂક્યા છે. નવા મુખ્ય સચિવ રાજકુમારને પંકજકુમારે શુભેચ્છા પાઠવી હતી. મુખ્ય સચિવ રાજકુમારે જણાવ્યું હતું કે તેઓ ગુજરાતની ઇકોનોમી 500 બિલિયન સુધી લઈ જવા અને સાથે સાથે ગુજરાતનો સામાજિક વિકાસ થાય તે દિશામાં કામ કરશે. પ્રથમ તો હું રાજ્ય સરકારનો ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેમણે મને આ જવાબદારી સોંપી છે. સાથોસાથ હું મારા પૂર્વગામી શ્રી પંકજકુમાર સાહેબનો પણ આભાર વ્યક્ત કરું છું, કારણ કે જે રીતે એમને છેલ્લા લગભગ 1.5 વર્ષ જેટલા એમને સુકાની આપી છે રાજ્યના વહીવટીતંત્રને, એ ખૂબ બિરદાવવાલાયક છે. અને એમને જે સારું કામ કર્યું અને ચાલુ રાખ્યું એ જ કામગીરીને આગળ ધપાવવાની મારી પ્રથમ પ્રાથમિકતા છે. અને તે પૈકી પણ એ બહુ વિઝનરી લક્ષ્ય જે રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે ગુજરાતની ઇકોનોમીને 500 બિલિયન ડોલર સુધી આવતા 5 વર્ષમાં લઈ જવાનું છે. હવે ઇકોનોમીને 500 બિલિયન ડોલર સુધી લઈ જવું હોય GSDPને, તેને માટે વિવિધ પ્રકારના ક્ષેત્રો ઉપર આપણે ધ્યાન આપવું પડશે.